દ્વારકાનો આ છે પર્વત. આ યુવાન અક્ષય કુમારનો જબ્બર ફેન છે, એટલો જોરદાર ફેન કે છેક દ્વારકાથી મુંબઈ તે ચાલતો ચાલતો પહોંચી ગયો. રસ્તામાં વરસાદ આવ્યો તો પણ પર્વત જરા પણ પાછો ન પડ્યો. 18 દિવસની મુસાફરી કરીને પર્વત આખરે અક્ષય કુમારને મળવા પહોંચી જ ગયો. અક્ષય કુમારે પર્વતને મળી તેની સાથેની મુલાકાત અને વાતચીત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જાહેર કરી અને વિડીયો પણ પોસ્ટ કર્યો. આ વિડીયોમાં પર્વતનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કહાં સે આયે તુમ? મે દ્વારકા સે. ઓર કેસા આયા? ચલ કે આયા? બસ ચલ કે આયા. ચલ કે ક્યું આયા? ચલ કે મે ફિટ હું, સબકો બતાના ચાલે ચાહતા હું કે ચલના ચાહીએ, સેહત કે લિયે અચ્છા હે. ઓર આપકા ફેન હું તો બચપન સે હી પૂરા ફિટ. અચ્છા, ફિટ રહેને કે લિયે ચલ કે આયા? હા, ફિટ રહેને. કિતના દિન ચલ રહા? કિતના દિન લગા? 18 દિન હુઆ. 18 દિન સે ચલા? 18 દિન સે. કિતના કિલોમીટર ચલા? હા, 900 કિલોમીટર. હા, ગુજરાત સે નેહાન 900 તોડી હોતા હે? હા, દ્વારકા. મે પૂરા બોર્ડર પે દ્વારકા. દ્વારકા સે? હા, દ્વારકા. વહાં સે 18 દિન મે? હા. તો દિન મે કિતના કિલોમીટર ચલા? 50-55. આજ તો મે રાત મે ભી ચલા થા ક્યુંકી આપ સન્ડે તક મિલના થા આપકો સોમવાર સે. તો આપકો માલમ થા સન્ડે પે ઘર પે? હા, પતા હે આપકા ફેન હું, સબ પતા હે. અક્ષય કુમાર ફિટનેસની બાબતમાં અવ્વલ હોય છે અને આજ ફિટનેસને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે પર્વત પણ 900 કિલોમીટર ચાલ્યો. અક્ષય કુમારે પર્વત સાથે મુલાકાત કરી તો સાથે તેના માટે જમવાની પણ વ્યવસ્થા કરી. અક્ષય કુમારે પર્વતને લઈને ખુશી વ્યક્ત કરી અને ટ્વીટ મારફતે એવું પણ કહ્યું કે જો આપણા યુવાન નિર્ધાર કરી લે તો કોઈ તેમને રોકી ન શકે. હા, સાથે પર્વતને ફરી આવું જોખમ ન ખેડવાની સલાહ પણ આપી. જો કે હાલ તો પર્વત ખુશખુશાલ છે, તેણે જે નક્કી કર્યું તે પાર પાડ્યું. ભાઈ, આને જ તો કહેવાય જબરા ફેન. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.